ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ઘણા કામની વસ્તુ છે. ક્રેડિટ કાર્ડથી તમે કેટલી બચત કરી શકો છો તેને તમે નિર્મલના ઉદાહરણથી સમજી શકો છો. પુણેમાં રહેતા નિર્મલે 12 લાખ રૂપિયામાં એક કાર ખરીદી. તેમાંથી 7 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ તેને પોતાના ક્રેડિટ કાર્ડથી કર્યું. આની પર તેને અંદાજે 50 થી 60 હજાર રૂપિયાની કિંમતના એર માઇલ્સ મળ્યા, એટલે કે કિંમતમાં 50 થી 60 હજાર રૂપિયાનો ફાયદો ગણી શકાય. છે આને ક્રેડિટ કાર્ડ કામની ચીજ. જો તમે પણ કોઈ કાર ખરીદવા માંગો છો અને તમારી પાસે એક મોટી ક્રેડિટ લિમિટવાળું કાર્ડ છે તો તે કાર્ડનો યોગ્ય ઉપયોગ કરવાનો સમય આવી ગયો છે. આ વિડીયોમાં આપણે એની જ વાત કરીશું અને સમજીશું કે તમે તમારા ક્રેડિટ કાર્ડથી કાર ખરીદીને કેવી રીતે કિંમતમાં 5 થી 10% છૂટ મેળવી શકો છો. કારની ખરીદી એક મોટી ડીલ છે. તમે તમારી સેવિંગ્સનો એક મોટો હિસ્સો ડાઉન પેમેન્ટમાં આપો છો અને બાકીના પૈસાની લોન લઈ લો છો. આવા સંજોગોમાં ક્રેડિટ કાર્ડની સાથે સારી ડીલ મેળવી શકો છો. માની લો તમારે 15 લાખ રૂપિયાની કાર લેવી છે. તેમાંથી 10 લાખ રૂપિયાનું ડાઉન પેમેન્ટ પોતાના ક્રેડિટ કાર્ડથી કર્યું અને આની પર જો તમને 5% પર રિવોર્ડ રિટર્ન રેટ મળે છે તો તેનો અર્થ છે કે તમે 50 હજાર રૂપિયા બચાવી લીધા. આની સામે કેશ કે સીધા કોઈ ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર તમને કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે. ક્રેડિટ કાર્ડની સાથે કેવી રીતે સેવિંગ કરી શકો છો એ સમજવું કોઈ મુશ્કેલ કામ નથી. કાર્ડ પર તમને રેગ્યુલર રિવોર્ડ મળી શકે છે, માઇલસ્ટોન બેનિફિટ મળી શકે છે અને એન્યુઅલ ફી પણ વેવ થઈ જશે. ઘણા ક્રેડિટ કાર્ડથી વાર્ષિક એક ચોક્કસ અમાઉન્ટ ખર્ચ કરવા પર એન્યુઅલ ફી માફ કરી દેવામાં આવે છે. એટલે કે કારની ખરીદી પર તો નક્કી છે કે તમે એન્યુઅલ ફી તો માફ કરાવી જ લેશો. માઇલસ્ટોન પ્રાપ્ત કરવા પર અલગ ફાયદા મળે છે. આ ફાયદા હજારો એર માઇલ્સ તરીકે મળી શકે છે. જોકે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. કાર ડીલર ક્રેડિટ કાર્ડ પેમેન્ટ માટે તમારી પાસેથી એક્સ્ટ્રા 1 થી 2% ચાર્જ વસૂલ કરી શકે છે. આ ચાર્જ લગાવીને ડીલર MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટનો ભાર કસ્ટમર પર નાખી દે છે. આનાથી તમને મળનારા નેટ રિવોર્ડ રિટર્ન પર તો અસર પડશે જ, સાથે કાર માટે જે તમે કુલ કિંમત ચૂકવશો તે પણ વધી જશે. આનાથી બચવા માટે ડીલરની સાથે વાત કરો, ચાર્જ ઘટાડીને 1% ઓછો કરવાનું કહો. ઘણીવાર ડીલર્સ પૂરો ચાર્જ હટાવી પણ દે છે, એટલે 4 થી 5 ડીલરની પૂછપરછ કર્યા બાદ જ કાર ખરીદો. બીજી એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કાર ખરીદવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ ત્યારે જ કરો જ્યારે તમારી પાસે બિલિંગ સાયકલમાં બાકી ચૂકવવા માટે પર્યાપ્ત કેશ હોય. ખરીદનારે આને ક્રેડિટ કાર્ડ પર કાર ફાઇનાન્સ કરવાની ભૂલ ન કરવી જોઈએ. ક્રેડિટ કાર્ડ લોન પર 15 થી 25% ભારે ભરખમ ઇન્ટરેસ્ટ રેટ આપવું પડે છે, જે ઓટો લોનથી ઘણું વધારે છે. આ ઉપરાંત કાર ખરીદવા પર તે મહિને તમે તમારી ક્રેડિટ લિમિટનો મોટો હિસ્સો ખર્ચ કરી લેશો. આનાથી તમારો CUR એટલે કે ક્રેડિટ યુટિલાઇઝેશન રેશિયો વધી શકે છે. આનાથી સિબિલ સ્કોર પર અસર પડી શકે છે. એટલે ક્રેડિટ લિમિટને ધ્યાનમાં રાખીને ડાઉન પેમેન્ટ અમાઉન્ટ નક્કી કરો. આ રીતે તમે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને કાર ખરીદી શકો છો, પરંતુ તેની પહેલાં આ સુવિધાના નફા નુકસાનનું મૂલ્યાંકન કરી લેવું ખૂબ જ જરૂરી છે.